હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવ્યા છીએ લ્યુનાર બ્યુટી સલૂન, જે આવેલ છે અમીન માર્ગ ઓપોઝિટ રેલવે ક્રોસિંગ, હાઉસિંગ બોર્ડ સોસાયટી, રાજકોટ. લ્યુનાર બ્યુટી સલૂન છેલ્લા 11 વર્ષથી કાર્યરત છે, જેને રાજકોટમાં ખૂબ જ સારું નામ બનાવેલ છે. અહીંયા વાણંદ સમાજની દીકરીઓને ફ્રીમાં પાર્લરનો સંપૂર્ણ કોર્સ શીખવવામાં આવે છે. અહીંયા માત્ર દીકરીઓને પાર્લરનો કોર્સ શીખવવામાં નથી આવતો, પરંતુ દીકરીઓને સમાજમાં કેવી રીતે આગળ વધવું તે પણ ખૂબ જ સારી રીતે શીખવાડવામાં આવે છે. અહીંયા દીકરીઓને જીવન કેવી રીતે જીવવું એ શીખવવા માટે આજે શ્રીમદ ભગવદ્ ગીતાની ભેટ આપવા જઈ રહ્યા છે. કારણ કે જીવનમાં શું કરવું એ રામાયણ શીખવે, જીવનમાં શું ન કરવું એ મહાભારત શીખવે, પરંતુ જીવન કેવી રીતે જીવવું એ તો માત્ર ને માત્ર ભગવદ્ ગીતા જ શીખવે છે. તેથી નીતિનભાઈ તેમની બહેનોને જીવનમાં કેવી રીતે આગળ વધવું, જીવન કેવી રીતે જીવવું અને જીવનમાં આવતી મુશ્કેલીઓનો ઉકેલ કેવી રીતે કરવો તે શીખવવા માટે આ અમૂલ્ય ભેટ આપે છે. આજે લ્યુનાર બ્યુટી સલૂનમાં વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. આજ સુધી આપણે જોયેલ નથી કે કોઈ પણ સલૂનમાં ભગવદ્ ગીતા આપીને શીખ આપવામાં આવતી હોય. નીતિનભાઈનું આ કામ જોઈને આપણા સમાજના બધા જ ભાઈઓએ પ્રેરણા લેવી જોઈએ, જેથી આપણા સમાજની દીકરીઓને વધુ પ્રોત્સાહન મળે અને આપણા સમાજની દીકરીઓ વધુ આગળ વધે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જય લીંબોજમાં, જય સેન મહારાજ. આજે લુનાર બ્યુટી પાર્લરમાં બધી છોકરીઓને ભાગવત ગીતાની ગિફ્ટ આપવામાં આવી છે. નીતિનભાઈ, જાગુભાભી અને ચકુભાભી અમને એન્જોયમેન્ટની સાથે સાથે ભાગવત ગીતા અને ભગવાનનું પણ જ્ઞાન આપે છે અને સારા રસ્તે અને કર્મે કેવી રીતે જીવનમાં હાલવું એ શીખવાડે છે અને અમે બધા શીખશું. અને આજથી અમે પ્રણ લઈ છીએ કે ભાગવત ગીતા આપી છે તો અમે એને વાંચશું અને જીવનમાં ઉતારશું. તો ચાલો હવે આપણે વાત કરીએ લ્યુનાર સલૂનના ઓનર નીતિનભાઈ રાઠોડ સાથે. મારું નામ છે નીતિનભાઈ રાઠોડ અને હું રાજકોટની અંદર લ્યુનાર બ્યુટી પાર્લર સલૂન ચલાવું છું, જે અમારે 11 વર્ષથી કન્ટિન્યુઅસ છે. અને અત્યારે આપણી સમાજની દીકરીઓને આપણે અહીંયા ફ્રી ઓફની અંદર શીખવાડવામાં આવે છે. અને આજે અમે ભાગવદ ગીતા, જે જીવનનો સાર કહેવાય, તો એને ભેટ આપો. તો તમે ભાગવદ ગીતા આપીને દીકરીઓને શું પ્રેરણા આપવા માંગો છો? જે ભાગવદ ગીતા એક એવું ગ્રંથ છે કે જેની અંદર આપણા જીવનના તમામે તમામ પ્રશ્નો હોય તો એના એની અંદરથી આન્સર મળી જાય છે. અને એ ગ્રંથ એવું છે કે અમે ઘણા ટાઈમથી હું પોતે પણ એ ગ્રંથ વાંચું છું. અને ભાગવદ ગીતા એની અંદરથી જે આપણે સમજવાનું અને જાણવાનું ને એટલું બધું છે કે એની તમે આપણે વિચારી ન શકીએ. અને અહીંયા અમે છોકરીઓને ફ્રી ઓફ તો ટ્રેનિંગ કરાવી જ છીએ, પણ એની અંદર બીજી વસ્તુ એ છે કે અહીંયા જ્યારે ક્યાંય પણ છોકરીઓ આવે તો પાર્લરને આવતા પહેલાં એને જય શ્રી કૃષ્ણ બોલવાનું અને જાય ત્યારે જય શ્રી કૃષ્ણ બોલવાનું. અને બીજું એવું નથી, પહેલેથી છેલ્લે લગીની તમામે તમામ ટ્રેનિંગ દેવામાં આવે છે દીકરીઓને, કે જેથી કરીને ઘરની અંદર કઈ રીતે રહેવું, કેની સાથે કેમ વાતચીત કરવી, કે તમામે તમામ. અને એના સાથે સાથે એવું નથી કે ભગવાનનું જ, એની અંદર જે અત્યારે સોશિયલ મીડિયા છે તો એનું પણ શીખવાડવામાં આવે છે, વર્ક પણ કરવામાં આવે છે, કે ટોટલે ટોટલીની અંદર કહેવાય ને કે એને આજે એના મા બાપને ખુદને 6 મહિના પછી એની છોકરીની અંદર ફેર લાગે કે ના ના, અમારી દીકરી ઘણો એનામાં સુધારો છે અને ઘણો એનામાં એમ કહેવાય ને કે સારું એવું પરિવર્તન આવે. મારો ધ્યેય એ જ છે કે સમાજની અંદર આપણી જે દીકરી છે તો ક્યારેય ક્યાંય પણ આપણે મેં જોયેલું છે એવું ઘણી ફેરે કે સમાજના ઘણા હોય તો એની દીકરીને લઈને આવે છે અને લઈને આવ્યા પછી એમ કહે કે અમારે આના મેરેજ થઈ ગયા છે અને આને હવે અમારે પાર્લરનું કરાવવું છે આજે, તો ત્યારે આપણને બહુ દુઃખ થાય. દુઃખ એટલે એવું થાય કે એમ કે અમારે એને 2 છોકરા છે, હવે ત્યાં એને ફાવતું નથી ને અમારે પ્રોબ્લેમ છે જાજા.
તો એ ત્યારે આપણને એવું લાગે કે આ છોકરીને આપણે પહેલાં પાર્લરનું જો શીખવાડી દીધું હોત તો એને અત્યારે એને આ જે મુસીબત છે. અને અમે તો અમે બે માણા અને એવી ટ્રેનિંગ આપી છીએ કે આજે કે આપણે ત્યાં સમા અહીંયા આપણી દીકરી બે વર્ષ જો ટ્રેનિંગ લઈ ગઈ હોય ને તો એ દીકરી ક્યારેય ક્યાંય પણ એમ કે અટકે નહીં એનું ક્યાંય કાંઈ અને પોતે પોતાના પગભર થઈ શકે. અને સમાજની અંદર એમ કહેવાય ને કે એના મા બાપને ક્યારેય પ્રોબ્લમ હોય તો ફોન ન કરે કે મને પ્રોબ્લમ છે, પોતે પોતાના સોલ્યુશન. આપણે ત્યાં ટ્રેનિંગ લીધેલી હોય ને અમે અંદરથી એટલી અમે દિલ દઈને એને શીખવાડી છીએ અને એક રૂપિયો લીધા વગર આપણે એને આ ટ્રેનિંગ કરાવી છે. તમે આપણા સમાજના ભાઈઓને શું શીખામણ આપવા માગો છો કે ફ્રીમાં પાર્લર કોર્સ શીખવાડો છો, ભગવદ્ ગીતા આપીને આગળ શું કહેવા માગો છો આપણા સમાજના ભાઈઓને? અરે વાત તો એક એવી છે કે આપણે જે આ વસ્તુ કરી તો મારી ગણતરી ઘણા બહાર ગામથી અને ગુજરાતથી ત્યાંથી બહુ ફોન આવે છે. તો મારું ખાસ તો આપણા ભાઈઓને એ કહેવાનું છે કે જો આપણે ત્યાં એ લોકોને અહીં શું કામ અમને ફોન કરવા પડે, બરાબર? તો આપણા જેટલા જેટલા આપણા ભાઈઓના જેટલા પાર્લર છે તો આપણી દીકરીઓને ફ્રી ઓફ કરાવો, શીખવાડો કે જેથી કરીને પોતે પોતાના પગભર થઈ શકે અને પોતે પોતાની રીતે એમ કે ક્યારેક ક્યાંય પણ મેરેજ થઈ ગયા પછી મેં જોયું છે કે ઘણા આપણી દીકરીઓને જેની એની ઈચ્છા હોય કે કાંઈ પણ વસ્તુ લેવી હોય આ તે તો આપણે લાંબો વાત કરવો પડે આપણી દીકરીઓને એને પાસે. તો એની પાસે એને કે ભાઈ આ શીખેલું હશે ને તો પોતાને હું કહું, નો ડાઉટ તમે સારું ઘર હોય તમે એના મેરેજ કરો બરાબર ને સારું હોય તો તમે એકવાર પાર્લરને ભણાવ્યું હોય ત્યાં લગી ભણાવો, નાનાથી ભણાવી લો ને પછી એકવાર ભલે એને કે દીકરીને કહેવાનું કે બે વર્ષનો આ કોર્સ છે ને તો એકવાર તું કમ્પ્લીટ કરી લે જેથી કરીને તને વાંધો ન આવે. આજે ન્યાજ જશે નહીં, નાનું આમ તો ખાલી કરશે ને તો એને કંઈ કોઈ પાસે લાંબો હાથ નહીં કરવો પડે જેથી કરીને. હવે આપણે એની અંદર કહેવાય ને કે આજે ઘણા મેં જોયા છે બહુ દુઃખી હોય છે એનું રીઝન ના છે કે. અને બીજું એક છે કે આપણો આ બિઝનેસ ચીર્યો ને એ આપણો પોતાનો બિઝનેસ છે, બરાબર? કે આપણાની અંદર અત્યારે બીજા લોકો જે છે બીજી કાસ્ટના ઘણા એવા છે ત્યાંની અંદર આવ્યા છે તો આપણે આપણી દીકરીને શું કામ અને આપણે ન શીખવાડી. અને બીજું એક છે કે આજે આપણે ફ્રી ઓફ કરાવી છીએ એટલે તો એક રૂપિયો લીધા વગર એ સિવાય કાંઈ પણ પ્રોબ્લમ હોય આ તે તો આપણે ઊભા જોઈએ છીએ. અમે ને અમારી આખી ટીમ છે આખી મહાકાલ ગ્રુપની આખી ટીમ છે તો અમે ઊભા હોઈએ કે બધી રીતે અમે અમે નથી કહેતા અમે બધી મહેનત અમે અમારી રીતે ટ્રાય કરી કે જેથી કરીને અમે બનેલી સેવા કરી શકીએ. તો નીતિનભાઈની આ વાત સાંભળીને આપણા સમાજના દરેક ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે આ પ્રેરણા લઈને આપણા સમાજની દીકરીઓ વધુ આગળ વધે તેવી મહેનત કરીએ.